શું થઈ ગયું છે મને? ભાભી ભાભી રડો નહીં, છાના લઈ જાઓ. શું થાય છે એ મને કહેશો તો ખબર પડે ને. હું મારા પલંગમાં સૂઉં ને તો મને પીઠ પર જાણે કઈ કાંટો હોય ને એવું લાગ્યા કરે છે ને બહુ દુખે છે મને. આ તે કેવો રોગ ભાભી કે બેડ ઉપર સૂવો અને કાંટાની જેમ ખૂચે. મા મને બહુ દુખે છે. અરે ભાભી તમને પીઠમાં કઈ વાગ્યું કે ખીલતો નથી ને? ના એવું તો કઈ નથી, પણ રાત્રે સુવા જાવ તો મને બહુ દુખે છે. આખી રાત મને ઊંઘ નથી આવતી. એક કામ કરો, તમે તમારા ભાઈને બોલાવો એટલે મને દવાખાને લઈ જાય. મને બહુ દુખે છે ભાભી. મેં એમને ફોન કરી દીધો છે અને એ આવતા જશે, પણ તમે છાના લઈ જાઓ ને. ભાભી અરે આ ભાભી નું શું કરું? અરે ભાભી તમે છાના લઈ જાઓ ને, તો ભાઈ આવતા. ભાઈ આવી ગયા. અરે રાધી શું કામ મને ફોન કરીને બોલાવ્યો? અને આ હિલર રડે છે કેમ? અરે મોટા ભાઈ આ તમારી બાયડીને કઈક અજીબ જ રોગ થયો છે. એ બેડ ઉપર સૂવે છે ને તો કાંટાની જેમ કઈ વાગે છે ને, દુખે છે એટલે રડે છે. હું પલંગ પર સૂવું ને તો મને કઈ કાંટા જેવું કૂપે છે અને બહુ દુખે છે. મને ખબર નહીં શું થઈ ગયું છે. હું આખી રાત સૂતી નથી. આવું ક્યાંથી થાય છે તને? કાલે જ થયું કે પહેલા આવું થતું હતું? ના કાલથી જ આવું થાય છે મને. મને લાગે છે કે મારા પીઠના મણકા ખસી ગયા છે. અરે તમારા પીઠના મણકા ખસી ગયા હોય ને તો ઊભા પણ ન થઈ શકો અને ચાલી પણ ન શકો. ના મને મણકામાં જ કઈ પ્રોબ્લેમ થયો છે. મને દવાખાન લઈ જાઓ, એ તો નક્કી કઈ થઈ જશે. અરે ભાઈ તમે આને દવાખાને લઈ જાઓ ને મારા જાડી બુદ્ધિની રો રોજ કરશે. સારું સારું ચાલો પિતા તમે દવાખાને લઈ જાઓ ચાલ. અરે તમે છાના રહી જાઓ ને આખા ગામમાં ખબર પડી જશે કે તમને કાંટાની જાદુ. ચાલો આ બાય ગજબ કરી છે ભાઈ, ઠમુ કોઈ વેતો નથી આને. આ મારા ભાઈના પનારે જ પડી એમાંય પાછી. આ ઘરના કપડાય હવે મારા ભાભી જેવા થઈ ગયા છે. નાનો રોગ હશે ને તો પહાડ જેવો બનાવીને મૂકી દેવે. આવતા હશે ઈ ઈ ઈ કરતા કરતા. બેસો ભાભી, દવાખાને જઈને આવતા રહ્યા. અને ભાઈ શું કીધું ડોક્ટરે? કાંઈ નથી કીધું, રિપોર્ટ કઢાવ્યા, એક્સરે કઢાવ્યું, પણ કાંઈ ન આવ્યું અંદર, એને કાંઈ નથી થયું. ભાઈ મણકામાં તો કઈ પ્રોબ્લેમ નથી ને? અરે કમ્પ્લીટ છે મણકાને બધું, કાંઈ તકલીફ નથી એને. તો ભાભી આટલી બધી રાડુ કેમ પાડે છે? દુખે છે શું? મને લાગે છે કે એને ખબર નથી પડતી કે દુખાવો કોને કહેવાય. મને કઈ એટલી પણ ખબર નહીં પડતી હોય, હું કઈ નાની કિકલી છું. સારું હવે એ બધું રવારે, તું ઘરે આરામ કર, બધું મટી જશે. ભાઈ સારું ત્યારે તમે બેસો, હું આપણા બધા માટે ચા બનાવી લઉં, પછી તમે ઓફિસે જજો. સારું ચાલ તને રૂમમાં લઈ જાઉં.
બહુ દુખે છે મને. ઓ માં, હું તો મરી ગઈ. અરે ભાભી, મારાથી તો રહેવાતું નથી. અરે હું થયું કેમ રાડો પાડો છો? ગરીબ સુવા પડી કે પાછું દુખે છે? ઓ માં, મને કઈ થઈ ગયું છે. અરે શાંતિ રાખો, એ કાઈ નથી થયું. દવાખાને તો તમે જઈ આવ્યા ને? રિપોર્ટમાં તો કઈ છે નહીં આવેલું. તો પછી? શાંતિ રાખ બાપા, શાંતિ રાખ. ભેગડા નોટા કાઈ નથી થયું તને. ભેગડા નહીં ટાળ, આખી શેરી ભેગી થઈ જાય. નકર હું બી ભેગી થઈ જાય તો મને દુખે છે તો હું શું કરું? ભાઈ, આ કેસ ને ગંભીર લાગે છે. ભલે તમે કાઈ ન કહો, પણ ભાભીને બહુ બહુ મોટી તકલીફ લાગે છે. અરે રાધેબેન, આ હિરલના હોસ્પિટલમાં બધા રિપોર્ટ કઢાવ્યા, અંદર કાંઈ નથી આવ્યું. હવે તો હું શું કરું બોલો? તમે કયો ભાઈ, તમે જે દવાખાને લઈ ગયા હતા ને, એ બધા ડોક્ટરો ચાલુ ચિલ્લર કહેવાય. અરે ભાઈ, તમે એક કામ કરો, મારા ભાભીને પેલી એપોલ હોસ્પિટલ છે ને, એમાં લઈ જાઓ. હા તો હવે મેં MRI કરાવી લઉં, બસ પછી તો શાંતિ થઈ જાય ને તમને કાંઈ ન આવે તો. અરે એપોલ હોસ્પિટલની ફીસ તમને ખબર છે? 11,000 રૂપિયા છે. કેમ નહીં ચાવી આને? તેના એક રિપોર્ટ 5,000 રૂપિયાથી ઉપર ના બને છે. તમે આમ કટકે કટકે હોસ્પિટલમાં રૂપિયા ખર્ચીને બતાવો છો, એની કરતા સારી હોસ્પિટલમાં બતાવો ને તો પાર આવે. આપણે એપોલ હોસ્પિટલમાં જઈએ અને આ બીમારી ન બટે એની શું ખાતરી? એપોલ હોસ્પિટલમાં અત્યંત આધુનિક મશીનો છે. એક નખમાં રોગ હોય ને તો એ પકડી પાડે, તો દુખાવો તો શું ચીજ છે. સારું, ચાલો એકવાર 50,000 રૂપિયા બગાડી નાખું, જો એને મોટું હોય તો. બસ ચાલ, હવે શાંત થા ને ઊભી થા. ખબર નથી પડતી કે આ ભાભીને અચાનક શું થઈ ગયું. કાલ સુધી તો ઘોડા જેવા હતા ને. હે ભગવાન, હે માતાજી, મારા ભાભીને જલ્દી મટાડી દેજો. શું થયું ભાઈ? કાંઈ નથી થયું. આ 50,000 રૂપિયાનો ધુમાડો કર્યો, કાંઈ નથી આવ્યું રિપોર્ટમાં ભી. બધું નોર્મલ છે. શું વાત કરો છો ભાઈ? કાંઈ જ નથી થયું ભાભીને? બધા રિપોર્ટ કરાવી લીધા. હા. તોય કોઈ રોગ ન પકડાયો? આખી આખી બોડી ચેકઅપ કરાવી, શરીરના બધા રિપોર્ટ કરાવ્યા, પણ કોઈ રોગ નથી દેખાડો ડોક્ટરને. હે ભગવાન, આ તો ગજબ કહેવાય. તમે આખો દિવસ ને આખી રાત બેઠા રહેશો, સુવો તો ખબર પડે ને. તું બેડરૂમમાં આરામ કર ને, સારું લાગે તને. ચાલો ભાભી. હું એપોલો હોસ્પિટલમાં કામી દરમિયાન મને કીધું હતું કે ઘરે ગયા પછી જો કોઈ તકલીફ થાય ને તો મને ફોન કરજો, તો મને ફોન કરી દો. હા કરો ભાભી. બસ રો, ભાઈ ફોન કરે છે ને, હમણાં ડોક્ટર સાહેબ આવશે. હો હા, હલો કમિની મેડમ, જરાક મારા ઘરે આવજો ને. આ હિરલે દુખાવો પીઠમાં ઉપડ્યો છે. પાછો ઘરે પહોંચી ગયા.
આવતા જશે ડોક્ટર ભાઈ. હવે છે ડોક્ટર સાહેબ, શાંતિ રાખને. મારાથી સહન નથી થતું. આવી ગયા, આવી ગયા ડોક્ટર સાહેબ, આવી ગયા. શું થાય છે બેન? મેડમ, મારા ભાભી અહીંયા બેડ પર સુવે છે ને, તો એને કાંટાની જેમ કઈ વાગે છે અને દુખે છે એમને. પણ આપણે એને બધા રિપોર્ટ કરાવે ને, તો રિપોર્ટમાં તો કંઈ આવતું નથી. એને અહીંયા સુઈને એટલે જ બહુ દુખે છે. અચ્છા, બેડ પર સુવે ત્યારે જ દુખે છે? હા. શું થાય છે હવે? અરે મેડમ, જ્યારે મારા ભાભી આ બેડ પર સુવે છે ને, ત્યારે એના પીઠ પાછળ કંઈક વાગે છે અને દુખે છે. ખબર નહીં શું થાય છે એમને. કેવી ક્રેઝી ફેમિલી છે, સિરિયસલી.